ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે હજી વિકલનની અંદર જ આગળ વધવાનું છે. સરવાળા, બાદબાકી અને ગુણાકારનો નિયમ તમે ભણી ગયા. હવે આજે આપણે ભાગાકારના નિયમનો અભ્યાસ કરશું. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. ભાગાકારનો નિયમ, આપણો લેક્ચર 11મો છે આ, બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો. ભાગાકારનો નિયમ, હવે ભાગાકાર હોય એટલે વાય બરાબર શું થશે? તો કે યુના છેદમાં વી, બરાબર. ગુણાકાર હતો તો શું હતું? યુ ગુણ્યા વી હતું. સરવાળો હતો તો શું હતું? યુ પ્લસ વી. બાદબાકી હતી તો શું હતું? યુ માઇનસ વી. હવે શું હશે? યુ ભાગાકારમાં શું આવશે? વી. યુ ભાંગ્યા વી. તો આનું વિકલન કેવી રીતે થાય? અહીંયા હું પહેલાં લખી નાખું છું, પછી હું તમને કેવી રીતે યાદ રાખવું એ કહીશ. જો આ નિયમ છે, હવે આને કેમ યાદ રાખવો? ભાઈ પહેલા હું બોલી લઉં, સાંભળી લ્યો. છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. હું બોલ્યો તો કે ભાઈ છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. રેડી? સમજાઈ ગયું? શું? છેદ એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. જેવો એ જ લખ્યું છે અહીંયા. છેદ એમનેમ એટલે વી એમનેમ અંશનું વિકલન એટલે ડીયુ બાય ડીએક્સ માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. એટલે વી છે તો એનો આપણે શું કરી નાખવાનો? વર્ગ. આ થઈ ગયો ભાગાકારનો નિયમ. હવે આના ઉપરથી આપણે ઉદાહરણો જોઈએ ભાગાકારના નિયમમાં. અને એક હું હજી સૂત્ર તમને આપીશ. મેં તમને ત્રણ સૂત્ર યાદ રાખવાના કીધા હતા. એક તો કે એક્સ રેસ ટુ એન હતું, તો એનું વિકલન શું કર્યું હતું? એન એક્સની એન માઇનસ વન ઘાત. પછી સાઇન એક્સ હતું તો એનું શું હતું આપણી પાસે? કોસ એક્સ. અને કોસ એક્સ હતું તો એનું શું લખ્યું હતું આપણે? માઇનસ સાઇન એક્સ. અહીંયા લખવાનું ડી બાય ડી એક્સ, ડી બાય ડી એક્સ, અહીંયા પણ ડી બાય ડી એક્સ. એટલે આ થઈ ગયા આપણા વિકલનના સૂત્ર, બરાબર છે. આ યાદ રાખવાના છે એ મેં તમને ઘણી બધી વખત કીધું છે. ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ એન હોય તો એન એક્સની એન માઇનસ વન, ડી બાય ડી એક્સ સાઇન એક્સ હોય તો શું થાય? કોસ એક્સ. ડી બાય ડી એક્સ કોસ એક્સ હોય તો શું થાય? માઇનસ સાઇન એક્સ. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. પહેલું ઉદાહરણ આપણે જોઈએ એક. તો કે ભાઈ માની લ્યો એક્સ સ્ક્વેરના છેદમાં સાઇન એક્સ છે, આનું વિકલન આપણે કરવું છે. વાય બરાબર એક્સ સ્ક્વેરના છેદમાં સાઇન એક્સ અને આનું વિકલન કરવું છે. કેવી રીતે કરશો? તો વાયનું શું થશે? ડી વાય બાય ડી એક્સ એના બરાબર. હવે આ ભાગાકાર થઈ ગયો તો ભાગાકારનો નિયમ લાગુ પાડશો. અંશને શું કહેવાય? યુ. છેદને શું કહેવાય? તો કે વી. શું છે અહીંયા? છેદ એમનેમ એટલે કે સાઇન એક્સ એઝ ઇટ ઇઝ
अंशनु विकलन तो आया शू आवशे डी बाय डी एक्स अने एक्स स्क्वेर निशानी कई माइनस तो माइनस निशानी मूकी दियो। हवे शू यू एम नम एटले के अंश एज इट इज एक्स स्क्वेर हतो एनो एज लखी नाखो छेदनु विकलन एटले डी बाय डी एक्स अने अहीं शू आवशे साइन एक्स। रेडी चालो छेदमां शू करवानुं छे छेदनो वर्ग એટલે સાઇન એક્સનો વર્ગ શું થશે સાઇન વર્ગ એક્સ। રેડી હવે આનું તમે સાદું રૂપ આપી દો તેથી ડીવાય બાય ડી એક્સ બરાબર સાઇન એક્સ એઝ ઇટ ઇઝ છે એમને લખશું। હાલો ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેરનું વિકલન શું થશે ઘાત નીચે પડી જાય ઘાતમાંથી એક બાદ થઈ જાય આ રહ્યો નિયમ શું લખશું ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ। ચાલો સાઇન એક્સનું વિકલન બોલો સાઇન એક્સ કોસ એક્સ છેદમાં છેદનો વર્ગ આ આવી ગયો જવાબ સમજાઈ ગયો। રેડી હજી આમાં તમારે થોડોક ફેરફાર કરવો હોય તો આ ટુ એક્સને આગળ લખી ટુ એક્સ સાઇન એક્સ માઇનસ એક્સ સ્ક્વેર કોસ એક્સ ના છેદમાં સાઇન વર્ગ એક્સ આ થઈ ગયો જવાબ પૂરું। હજી બીજું ઉદાહરણ તમને કહું વાય બરાબર સાઇન એક્સના છેદમાં કોસ એક્સ। હવે તમને થોડું ઘણું જો ગણિત આવડતું હોય ને તો તમને ખબર હોય કે સાઇન એક્સના છેદમાં કોસ એક્સ હોય તો એને ટેન એક્સ કહેવાય શું કહેવાય ટેન એક્સ હા કે ના સાઇનના છેદમાં કોસ હોય તો એને શું કહેવાય ટેન કહેવાય તો આપણે ટેનનું વિકલન કરીએ છીએ પણ અહીંયા આપણે સાઇન એક્સના છેદમાં કોસ એક્સ લખ્યું છે। ચાલો હવે તો કે વાય છે એટલે શું થશે ડીવાય બાય ડી એક્સ બરાબર હવે સાઇન એક્સ એમનમ એટલે કે વી છેદ એમનમ લખવાનો છે એટલે કોસ એક્સ એઝ ઇટ ઇઝ રેડી ડી બાય ડી એક્સ અહીંયા શું લખશું સાઇન એક્સ સમજાણું ભાઈ આ પહેલું સ્ટેપ લખ્યું છેદ એમનમ કોસ એક્સ એમને અંશનું વિકલન એટલે સાઇન એક્સનું વિકલન નિશાની કઈ માઇનસ હવે બોલો અંશ એમને છેદનું વિકલન એટલે સાઇન એક્સ એઝ ઇટ ઇઝ અને આનું વિકલન શું લખશું કોસ એક્સ થઈ ગયું ના છેદમાં છેદમાં છેદનો વર્ગ અહીંયા શું લખશું કોસ વર્ગ એક્સ રેડી ચાલો આગળ તેથી ડીવાય બાય ડી એક્સ બરાબર ચાલો કોસ એક્સ છે તો કોસ એક્સ એઝ ઇટ ઇઝ લખશું હવે સાઇન એક્સનું વિકલન છે તો સાઇન વિધેયનું વિકલન શું થાય ભાઈ કોસ એક્સ તો અહીંયા ગુણાકારમાં હજી શું આવશે કોસ એક્સ રેડી નિશાની કઈ માઇનસ ચાલો માઇનસ સાઇન એક્સનું વિકલન નથી કરવાનું તો એમનમ ચાલો કોસ એક્સનું વિકલન બોલો માઇનસ સાઇન એક્સ તો અહીંયા લખો કામુસમાં હાલો રેડી ના છેદમાં કોસ વર્ગ એક્સ થઈ ગયું તેથી ડીવાય બાય ડી એક્સ બરાબર ચાલો કોસ એક્સ ગુણ્યા કોસ એક્સ એટલે કોસ વર્ગ એક્સ આ માઇનસ નિશાની
આ માઇનસ નિશાની, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. સાઇન એક્સ, સાઇન એક્સ એટલે સાઇન વર્ગ એક્સ, ના છેદ કોસ વર્ગ એક્સ થઈ ગયું. રેડી? ચાલો હવે આનું જોઉં, તમને સાદું રૂપ આપતા આવડે ને તો બહુ મજા આવી જાય ભાઈ. તમે નવમા ધોરણમાં, દસમા ધોરણમાં આનું એક સૂત્ર ભણી ગયો, યાદ કરો જોઈએ. વો દિન જબ તુમ પઢે થે, ક્યાં પઢે થે? કોસ વર્ગ એક્સ પ્લસ સાઇન વર્ગ એક્સ એક નિત્ય સમત છે, યાદ કહી દો. કોસ વર્ગ એક્સ પ્લસ સાઇન વર્ગ એક્સ બરાબર એક થાય. શું થાય? એક થાય. ના છેદમાં કોસ વર્ગ એક્સ. હાલો હજી તમને પૂછું એક પ્રશ્ન. કોસ વિધેય હોય તો એનું વ્યસ્ત શું થાય? ફટાફટ. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, એટલા બધા વિધેય છે તમારી પાસે. તો કોસ વિધેય હોય ને તો એનું વ્યસ્ત છે એ સેક વિધેય થાય. શું થાય? વ્યસ્ત છે એ સેક વિધેય. જો અહીંયા કોસ છે એ છેદમાં છે તો અંશમાં લઈ જાઓ તો એનું વ્યસ્ત લખવું પડે. શું કરવું પડે? વ્યસ્ત લખવું પડે. તો ડીવાય બાય ડીએક્સ આના બરાબર સેક વર્ગ એક્સ થાય. શું થાય? સેક વર્ગ એક્સ, કારણ કે કોસનું વ્યસ્ત શું થાય? સેક. તો વન અપોન કોસ વર્ગ એક્સ એના બરાબર શું લખી શકો તમે? સેક વર્ગ એક્સ. એટલે કે ભાઈ જો આ ટેન એક્સ થઈ ગયું, હા કે ના? તો હવે હું તમને આવું એક સૂત્ર લખી દઉં, ડીવાય બાય ડીએક્સ અને અહીંયા મેં લખ્યું ટેન એક્સ, તો આનો જવાબ આવે સેક વર્ગ એક્સ. શું આવે? સેક વર્ગ એક્સ. એટલે આ એક બે ત્રણ સૂત્ર થયા. આ તમારી પાસે ચોથું સૂત્ર અવેલેબલ છે. હવે સમજાય છે બરાબર? તો આ થઈ ગયો આપણો ભાગાકારનો નિયમ. કયો નિયમ? ભાગાકારનો નિયમ. હવે તમને હોમવર્કની અંદર ભાગાકાર માટેના એક બે દાખલા આપી દઉં. હાલો સાઇનના છેદમાં કોસ હતું ને, હવે હું અહીંયા વાય બરાબર કોસ એક્સના છેદમાં સાઇન એક્સ લખું છું, બરાબર છે? અને હજી એક લખી નાખું, ચાલો સાઇન એક્સ ના છેદમાં એક્સ વર્ગ, બરાબર. આ બે તમારે હોમવર્કની અંદર ગણવાના છે. કેમાં ગણવાના છે? હોમવર્કની અંદર. રેડી?